26 સંવત 2494 ભાદરસુદ દસમ સોમવાર તારીખ 2/9/68 ના દિને પૂજ્ય શ્રી કાંચી સ્વામીનું શ્રી સમયકા શાસ્ત્રમાં કર્તા કર્મધિકારની ગાથા 74 અને શ્લોક 48 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન સમયસાર શાસ્ત્રના સંઘ પ્રવચન નંબર 620 नमो लोहि सौ आयुर्याण नमो लोहि सौ उज्जयन नमो लोहि सौ त्रिकावती श्रावण ओंकार मिंदु संयुक्त नित्यं जयंति योगिन कामद मोक्षदं श्री ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम रूपम मंगलम कुंकुंडारी उजेन्द्र मोक्ष मंगल नमस्म स्वानुभूत्या चास्ते स्वाय भवाय सर्वा कर्ता कर्म अधिकार चम्मौती गाथा धर्म केम थाय अने अधर्म केम नाश थाय एनु शोक छे आत्मा बोलायो छे ने आत्मा માં જેટલા પુણ્યને પાપના ભાવ થાય એ આત્માનું કર્મ કાય ખરેખર નથી. સમજાણું કાય એ દુખરૂપ ભાવ છે. દુખરૂપ શરીર પ્રતિકૂળતા રોગપણું નિર્ધનપણું એ દુઃખ નથી. દુઃખ છે એ આત્મામાં શુભ ને અશુભ જે ભાવ થાય એ બે દુઃખરૂપ છે. સમજાણું આ સ્રવો સદાય આકુલ સ્વભાવ હોવાથી દુઃખરૂપ છે. ચાહે તો શુભ ભગવાન નું સ્મરણ વિકલ્પ હો કે ચાહે તો અહિંસા દયાદાન ના ભાવ હો કે ચાહે તો ભગવાનની ભક્તિ નો ભાવ હો પણ એ શુભ ભાવ છે. એ આકુળતા રૂપ છે ને દુઃખરૂપ છે. અને હિંસા જુઠ છોરી વિષયનો ભાવ વિકલ્પ અશુભ છે એ તો દુઃખરૂપ છે. જો ધર્મ કેમ થાય કે છે કે એ શુભ શુભ ભાવ આકુળતા ને દુઃખરૂપ છે એમ જાણીને આત્મા જો સદાય નિરાકુળ સ્વભાવ વાળો જીવ જ અદુઃખરૂપ છે. ભગવાન આત્મા એ પોતે અદુઃખ શબ્દ વાપર્યો છે પણ સુખરૂપ આનંદરૂપ આત્મા છે. આત્મામાં આત્મા સચિદાનંદ કહેવાય છે. એ જ આત્મામાં સત્પમ એટલે શાશ્વત જ્ઞાન અને અતિન્દ્રિય સુખનો સ્વાદ સ્વભાવથી એનામાં ભરેલો છે. આત્મા અતિન્દ્રિય આનંદ નો પિંડ છે. એ આનંદ અને પુણ્યપાપ ના ભાવ દુઃખરૂપ બે ને જુદા પાડતા આત્મામાં એકાગ્રતા થાય એનું નામ ભગવાન ધર્મ કહે છે. સમજાય છે કાંઈ? એ બે ને જુદા પાડતા શુભ ને અશુભ રાગ એ દુઃખરૂપ છે. ભગવાન સદાય અનાકુળ સ્વભાવ હોવાથી સુખરૂપ છે. એવું આનંદ મૂર્તિ અને દુઃખરૂપ બે ની અંતરમાં વહેંચણી ભેદ કરીને શુભાશુભ પરિણામનું દુઃખરૂપ સ્વરૂપ જાણી એનાથી પાછો વળી અને આનંદ સ્વરૂપમાં એકાગ્ર થાય ત્યારે તેને સંયગ્ધ સંજ્ઞાન ને ધર્મ થાય. સમજાય છે કાંઈ? લેવા ધર્મ કેવળી પનંતો ધમ્મો શરણ એ આ ધર્મ છે ને. આ સર્વો સદાય સદાય એટલે કોઈ પણ ક્ષણમાં શુભ શુભ ભાવ આનંદ આપે શાંતિ આપે એવો ભાવ છે જ નહીં. સમજાણું કાંઈ? દયા દાન પૂજા ભક્તિ વ્રત
તપ આદિનો જે શુભરાગ છે એ સદાય આકુલતાને ઉપજાવનારા હોવાથી દુઃખ છે. આ વાત ગળે ઉતરવી કઠણ. એને અનંતકાળથી એ વાત એને ખ્યાલમાં આવતી નથી. સમજાણું કાંઈ? ભગવાન આત્મા સદાય નિરાકુળ સ્વભાવ. જો બે ઠેકાણે સદાય સમજવા પડ્યો છે. ભાઈ ભગવાનના સમોસરણમાં બેઠો હોય અને ભગવાનનું શ્રવણ કરતો હોય એવો જે ભાવ વિકલ્પ, ત્યાં તો ભગવાન તીર્થંકર બેઠા હોય ને એ સાંભળવાનો સ્વભાવ છે. એ સાંભળવાનો એ સ્વભાવ સુખરૂપ છે કે દુઃખરૂપ છે? ઈજ કે છે કે રાગ થી ભિન્ન પાડી આત્મા આનંદ છે તેમાં રસ્તી દ્રષ્ટિ કરવી, આ એનું એક કર્મ, એ એનું કાર્ય છે. એ રાગ એનું કાર્ય કરતા કર્મ અધિકાર છે ને? હો, પણ એ આત્માનું કાર્ય છે અને આત્મા કરતા છે ત્યાં સુધી તે મિથ્યા દ્રષ્ટિ જૈન નથી. મિથ્યા દ્રષ્ટિ છે એ જૈન નથી. આ કરવામાં આ જશે. આ તો અહીં વાત ચાલે છે કે જે શુભ ને અશુભ વિકલ્પ જે રાગ થાય એનાથી ચૈતન દો આખું એ તો કૃત્રિમ ક્ષણિક વિકાર છે. અને ત્રિકાળ નિત્યાનંદ વસ્તુ આમ ધ્રુવ નિત્યાનંદ છે. એના તરફ જવું એ કરવું, કરવું શું ના કરવું એ કરવાની ખૂજ પડતી. પૈસા દઈ ને જાણે ધર્મ થઈ જાય, શેઠિયાઓને એમ થઈ જાય. હે, આસાની સમજાય. 50,000,000 રૂપિયા હોય એમાંથી 1,00,000-2,00,000 ખર્ચે ધર્મ થવું જાય. જાઓ 1,00,000 રૂપિયા ખર્ચ્યા ત્યાં શું કહેવાય તમારું? ત્યાં હે મલારગઢ નો બંગું એ તો પરમાણુ ની પર્યા એ વખતે બનવાની બની, તમારાથી બની નથી. બે ભાઈઓ થી કઈ એ જ કે છે, પૈસાથી બની નથી, તમારાથી બની નથી. તમારો ભાવ હોય શુભ જો એનાથી બની નથી. તો કહેતે હૈ કે હું પરમાણુ છે, અસ્તિત્વ તો છે જગતના, એનું પલટો ખાતા ખાતા પલટન થઈને એનું પર્યાય ક્યાં થઈ છે? તમારો ભાવ હોય બહુ તો શુભ હો, પણ એ શુભ છે, પુણ્ય છે, ધર્મ નહીં. શુભ છે વલણજી, એ શુભ છે, પરલક્ષી ભાવ છે, પરને આશ્રય ઉત્પન્ન થયેલો છે, વિકાર છે, દુઃખરૂપ છે, ઉપાધિ છે, મેલ છે, ઝેર છે. આટલા વિશેષણ એને છે. એવું ભગવાન આત્મા તે ક્ષણે આનંદ મૂર્તિ પ્રભુ છે. આ આત્મા અતિન્દ્રિય આનંદનો કંદ છે. એના તરફ દ્રષ્ટિ કરી અને રાગથી ભિન્ન પાડવો એનું નામ સંયમ જ્ઞાન ને આત્મધર્મ કહેવામાં આવે છે. આ વિના ધર્મની કળા કોઈ દી ત્રણ કાળમાં બીજી રીતે પ્રગટતી. સમજાણું કઈ? શું છે રામ ભીખાભાઈ? જે છે કે જ કરવું, એ જ કરવાનું છે. કોઈ આખો વસ્તુ નથી. આખો ભગવાન અનંત ગુણ નો પિંડ અંદર સચિદાનંદ પ્રભુ શાશ્વત ચૈતન દો કંદ છે. એવી વસ્તુ છે, એની ઉપર નજર કરતા રાગ થી ભિન્ન પડતા જ્ઞાન સ્વરૂપમાં એકાગ્ર થાય એનું નામ ધર્મ ને એનું નામ મોક્ષ નો માર્ગ. બાકી બધી વાતો ને થોથા છે. સમજાણું કાંઈ? ગાંધીભાઈ તમે રોકાણા છે ને, રોકાવાનો રસ છે બધો. સરસ, આ કરવા જેવો, આ રસ કરવા જેવો છે. સમજાણું કાંઈ?
ત્રણ કાળ ત્રણ લોકમાં સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ વિતરાગ્નિ દિવ ધ્વનિમાં આ માર્ગ આવ્યો છે. કોઈ અજ્ઞાની પોતાની કલ્પનાથી ગમે તે રીતે કહે એથી કઈ માર્ગ થઈ જાય, માર્ગ ફેર થાય એની કલ્પનામાં અજ્ઞાન અજ્ઞાન થાય. માર્ગ તો એક હોય, ત્રણ કાળમાં પરમાર્થ નો પંથ. શરણભૂત ભગવાન આત્મા છે ભાઈ, રાગ છે ભાઈ, વિકલ્પ છે એ પુનબંધનો કારણ છે, દુઃખરૂપ છે. તું સદાય નિરાકુર સ્વભાવ વાળો જીવ જીવ જ એક અદુખરૂપ છે. એટલે આમ નકારથી કર્યું, એટલે પુનપાપ નો વૃત્તિ ઉઠે છે, દુઃખ છે, આ એનો સ્વભાવમાં અભાવ છે, આ એમાં નથી, એટલે એનાથી જુદું પડી શકાય છે એમ કહે છે. સમજાણું કાંઈ, વસ્તુ પોતે આનંદ સ્વરૂપ છે, એનાથી ઉલટી વૃત્તિઓ જે શુભ શુભ ભાવ એ દુઃખરૂપ છે, એનો આમાં અભાવ છે, એટલે દુઃખરૂપ નથી આત્મા, અદુખરૂપ છે એટલે સુખરૂપ છે. એમ અંતરમાં આનંદ સ્વરૂપના ધ્રુવતાના લક્ષ્ય વનપાપના દુઃખરૂપના ભાવને સમેટી લક્ષને છોડી આત્માના જ્ઞાન સ્વરૂપમાં એકાગ્ર થાય ત્યારે તેને ધર્મની દશા પહેલી શરૂઆત થાય. કો સમજાણું કાંઈ, એ પાંચમો બોલ્યો, છઠ્ઠો આશ્રવ એ પુણ્યપાપના ભાવ એ મારાણ મને લાભદાયક એવો જે મિથ્યાત ભાવ એ સદાય આના આગામી કાળમાં આકુલતાને ઉત્પન્ન કરનારા, વર્તમાન તો દુઃખરૂપ છે પણ ભવિષ્યમાં દુઃખના ફળને આપનારા છે. કોઈ એમ કે ભાઈ આ સદભાવ અત્યારે તો ઠીક પણ પરંપરાએ તો કઈ આત્માનું જ્ઞાન કરાવે એવી વાણી મળે ને એવું તો કારણ થાય કે નહીં, સમજાણું કાંઈ. ભવિષ્યમાં તો કઈ લાભ થાય કે નહીં એવા શુભ ભાવથી, સમજાણું કાંઈ. કે છે આશ્રવો આગામી કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા એવા ઉદ્ગળ પરિણામના હેતુ નવું કર્મ જે બંધાય એ કેવા છે, ભવિષ્યમાં આકુળતાને ઉપજાવવામાં નિમિત્ત છે. જેનું વર્તમાન પરમાણુ બંધાય એ પુનપાપના પરિણામથી, એ પુનપાપના પરિણામથી જે બંધારણ આપ ભવિષ્યમાં આકુળતાનું કારણ છે. એને કારણે કોઈ સંયોગ મળે ને એમાંથી શાંતિ મળે ને સંજ્ઞ દર્શન થાય એમ નથી એમ કે છે, એમ સિદ્ધ કરવું જાય. ભાઈ અત્યારે શુભ કર્યો ભલે અત્યારે પછી એમાં પુનબંધાણું, એ પુનબંધાણું એ ભવિષ્યમાં તો આત્માને કઈ અણાકુરતા આપે એવું કઈ નિમિત્ત સાધન થાય કે નહીં. ના દેખો પૂદગળ પરિણામના હેતુ કેવા પૂદગળ પરિણામ છે, આકુળતા અનાવર્તન કરનારા એ બંધન જે થશે એ ભવિષ્યમાં આકુળતા દુઃખને ઉત્પન્ન કરવામાં કારણ છે. આત્માના સંગત દર્શન ઉત્પન્ન થવાના એ કારણો કર્મ છે નહીં, સમજાણું કાંઈ. મારી વાત ભાઈ શુભ ભાવ એ નવા કર્મને હેતુ છે, નવા કર્મ છે બંધા એ ભવિષ્યમાં આકુળતાનું નિમિત્ત છે. એ કર્મથી સામગ્રી મળે સાંભળવાની જોગવાયાદી કે છે, તો પણ તેનું લક્ષ જ્યાં એના ઉપર જશે એ આકુળતાના નિમિત્તે ભાઈ એમ કે છે. એમ કે આપણે પુણ્ય બંધાવું એવું કે જેથી એને ભગવાનની વાણી મળશે, શાસ્ત્રો મળશે. તો કે છે કે શાસ્ત્ર ને વાણી પર છે એ તારું ત્યાં લક્ષ જશે એટલે શુભા થશે, આકુળતા થશે એમ કે છે. મગનભાઈ મારે તો આવો છે ભાઈ, હા હા હા, એ આવા માર્ગના શરણવીના ચોરાસીમાં
રખડ્યો છે, રજડ્યો છે, કોઈ શરણ નથી, કોઈ શરણ નથી. મરીને મરી ફીટ્યો માસમાં ખમણના પારણા, બાર બાર મહિનાના પુવાસ. મરીને કદાચ સ્વર્ગ ગયો, પણ સ્વર્ગમાં આકુરતા અંગારા શેકાય છે. ત્યાંથી મરીને કદાચ માણસ થાય, ત્યાંથી ઢોર મરીને નર્કમાં નિગોદમાં જશે. સમજાણું કાય કે છે, આશ્રવો ભવિષ્યકાળમાં આકુરતાના ઉત્પન્ન કરનારા. એ પરમાણુ બંધાય પુણ્યના સાતાવેદનીના, પણ એ ભવિષ્યમાં આકુરતાને ઉપજાવનારા એ પૂતગળો છે. એના ફળના સંયોગ મળે તો એમાં કઈ શાંતિ ઉપજાવનારા. અરે વાતે અશાંતિ, હા આમ લજ્જા એટલો રાગ અશાંતિ કરો નક્કી. પૂછવાનો ભાવ વિકલ્પી અશાંતિ. હા એ તો એ વાત છે. ક્યા હે ભાઈ કે છે કે જેવા શુભ ભાવ વર્તમાન છે એ દુઃખરૂપ છે, માટે તેનો આત્મા આનંદ સ્વરૂપ છે, માટે એનાથી ભિન્ન પડીને આત્મામાં એકાગ્ર થવો. એ શુભ ભાવ છે એ ભવિષ્યના પણ આકુળતાના ઉત્પન્ન કરનારા એવા પુષ્કળ પરિણામનો શુભ પરિણામ હેતુ છે. વર્તમાન શુભ ભાવ એ ભવિષ્યમાં આકુળતાના ઉત્પન્ન કરે તેવા પુષ્કળ પરિણામને નિમિત્ત થનારા છે. હા તે કે છે ત્યાં બીજું શણું હોય પણ ત્યાં. હા હા વાત, હા ગજબ વાત છે ને. એ પરંપરા પણ એનું વસ્તુ જ આકુરતા પોતે છે, તે આકુરતાનું નિમિત્ત છે. એના બંધાયેલા પુદ્ગલો આકુરતાના નિમિત્ત અને વર્તમાન આકુરતા છે. સમજાય છે કઈ? હા કે છે કે એવા શુભ ભાવથી પુન બંધાય, સાતારી બંધાય, એમાંથી કદાચ જીન વાણી સાંભળવાની મળે, મનુષ્ય દેહ મળે, ગુરુ મળે, દેવ અરિહંત મળે, પણ એ તો પરદ્રવ છે. અને તારું લક્ષ્ય જ્યાં જશે એટલે પરદ્રવનો આશ્રય થતા તને રાગ થશે, ચાહે તો શું ભોગ કે પણ રાગ થશે, આકુરતા છે. હે ભાઈ, હા ઉપાય આત્મામાં અગ્નિકાકાર થવું તે જ્યાં જ્ઞાન પડ્યું છે ત્યાં એકાકાર થવું તે. કઈ વિકલ્પમાં રાગ નથી, નિમિત્તમાં રાગ જ્ઞાન નથી કે એમાંથી જ્ઞાન આવે. સમજાવવામાં વિકલ્પ ઉઠે છે આકુરતા છે, એનાથી જ્ઞાન નહીં થાય એમ કે છે. ભાઈ કરો ચોખવટ. જે પરિણામ શુભ હો, અહીં તો મુખ્ય વાંધા અટક્યા છે શુભમાં, જે અટક્યો છે અશુભ શુભમાં. એ શુભ ભગવાન નું સ્મરણ કર્યું, જાપ કર્યા, પૂજા કરી, ભક્તિ એવા ભાવ થયા, એ ભાવ વર્તમાન તો દુઃખરૂપ છે, પણ એ ભાવ પૂજગળ પરિણામ જે ભવિષ્યમાં આકુરતાનું નિમિત્ત થશે એવા પૂજગળ પરિણામનું એ કારણ શુભ ભાવ છે. ભવિષ્યમાં એ શુભ પરિણામથી પુણ્ય બંધાય અને ભગવાનની વાણી મળે, શાસ્ત્રો મળે, માટે તેને શાંતિનું કારણ થશે એમ. પરદેવ શાંતિનું કારણ ત્રણકાળમાં એમ કે છે. સમજાણું કાય? કોઈ અપેક્ષા ત્રણકાળમાં તૂટે નહીં. એક સિદ્ધાંત એક હોય ત્રણકાળમાં પરમાત્મા પણ એવી વાત છે. જો આશ્રવો આગામી ભવિષ્યકાળમાં આકુરતાના ઉત્પન્ન કરનારા એવા પૂતગળ પરિણામનો હેતુ, બંધાયેલા પૂતગળો સાતા બંધાય એવા સમજાય છે. એ દુઃખ ફળરૂપ છે, એ દુઃખ જેમનું ફળ એવા છે. આહા
જુઓ તો ખરા આચાર્યની કથની એક વસ્તુ ને વસ્તુની સ્થિતિને પ્રસિદ્ધ કરવાની રીત ભગવાન આત્મા તરફ વળે તો તેને ધર્મ થાય, પરતરફના વલણમાં જરીએ ધર્મ છે એમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ કે છે ને કે ભાઈ આપણે ખૂન બાંધશું પછી સ્વર્ગમાં જઈશું પછી ભગવાન પાસે જઈશું, ભગવાન પાસે જઈશ તો ભગવાન નું દર્શન અમે જોવું તો શું ભાવ છે, હું કરીશ કેતા એ ભગવાન છે, બનાવો તો ક્યાં ભગવાન છે એને માનતો નથી. સમજાય છે કાંઈ? જ્ઞાન સ્વરૂપે પ્રભુ કોણાકો આનંદ સ્વરૂપે ભરેલો ભગવાન ભગવાન જ છે, પણ પામરપણા ની માનતામાં એ ભગવાન ને એને માન્યો. શું વિકલ્પમાં કંઈક લાભ કંઈક લાભ કંઈક લાભ, એટલે જે વિરુદ્ધ ભાવમાં કંઈક લાભ એટલે અવિરુદ્ધ સ્વભાવનો એને અનાદર કર્યો છે. પરમેશ્વર હારી એને મોટી દુશ્મના માંડી છે એમ કે છે. ભક્તિ એટલે શું? પણ શું વિકલ્પ ભક્તિના બે પ્રકાર, એક આત્માના રાગથી ભિન્ન પડીને એકાગ્ર થવું એમ નામ ભક્તિ, એ સાચી ભક્તિ, ઈ ભક્તિ છે. પરમેશ્વર ત્રિલોકનાથ પરમાત્માની ભક્તિ સાક્ષાત પરમાત્મા બિરાજતા હોય સમજો, અને ભક્તિ કરે માં મણિરત્ન દેવાથી હીરાના થાવથી કલરક્ષના ફૂલથી જાય ભગવાન ત્રિલોક કહે છે કે એ ક્રિયાઓ તો બધી જળની છે, એ વખતે જે ભાવ છે તે શુભ છે, એ શુભ છે તે આકુળતાનું કારણ છે. એ પાછા પુન બંધાય છે એ પણ ભવિષ્યના આકુળતાનું સંયોગ મળે તેનું લક્ષ સંયોગ ઉપર જશે એમાં આકુળતાનું કારણ છે એમ સિદ્ધ કરવું છે. તું દુઃખ જે વર્તમાન દુઃખ રહે બધા દુઃખ રૂપ જ હોય, કેમ કે સંગોત્ર બાંધ્યું એટલે પોતાને લાભ છે ભાવે, વર્તમાન ભવિષ્યમાં એનાથી લાભ પોતાને છે, હવે પણ ભવિષ્યમાં એનાથી પરને લાભ છે એ રાજ નક્કી જે કેળી એ અધિકાર ચાલતો હે પંડિત મોટા રાજ નક્કી ગયા. જે ભાવે તીર્થંગોત્ર બંધાય એ ભાવ વર્તમાન દુઃખરૂપ છે, અને તે પોતાને દુઃખરૂપ છે એ ભવિષ્યમાં પોતાને સુખરૂપ થાય, અને જે દુઃખરૂપ પોતાને છે એ બીજાને સુખરૂપ થાય. અને ભગવાનની વાણી મળશે એને તારવાનું થશે, પણ વાણી મળશે ને પણ એ તો વિકલ્પ છે એનો, ત્યારે એને સાંભળવા મળશે. એ આત્મા પોતે જયારે રાગથી રહીત અંતર્દ્રષ્ટિ કરશે ત્યારે તેને સુખ અને શાંતિ મળશે. જે ભાવે તીર્થ બંધાય દુઃખરૂપ પોતાને, હા બીજાને દુઃખરૂપ, પોતાને દુઃખરૂપ કે બીજાને સુખરૂપ એનો શું અર્થ? પણ એ વાણી નીકળશે તીર્થંકર ની, સમજાય છે? સાંભળનારા સાંભળશે એને શુભ ભાવ થશે, તો શુભ ભાવનું એ નિમિત્ત થયું. સમજાણું કાંઈ? બાપુ આ માર્ગ એવો છે કોઈ, એમાં આ તો વિતરાગ માર્ગ છે. વિતરાગ માર્ગ રાગ થી ભિન્ન પડી માર્ગ શરૂ થાય છે, રાગ ને રાખીને માર્ગ શરૂ થાય એ વિતરાગ માર્ગ જ નહીં. સમજાણું કાંઈ? ભાઈ એમ કે તીર્થંકોત્તર બાંધ્યો ઘણા જેવો તરશે એનાથી, તરશે એના બાંધથી એના નિમિત્તથી એના ઉપાદાનમાં રાગથી ને વાણીથી લક્ષ છોડીને અંતરમાં જશે ત્યારે તરશે. ભાઈ આ હું તો ને દસ વર્ષ કરાય એ વાત આવી છે ત્યાં પંડિત હતા ને મનસુખ બીજા ભરતી, અરે ભાઈ એ ભજભાઈ
વાણી શું કરે? વાણી વાણી ની પર્યાય કરે. વાણી હમણાં શુભા ઉપજાવે, વાણી હમણાં ધર્મ ઉપજાવે, અને શુભા થયો એને વાણી ઉપજાવ્યો છે, અને શુભા થયો એ ધર્મ ઉપજાવે. કરો નક્કી. વિતરાગ ની હરાન છે આ તો ભાઈ, એ હરાણી વિતરાગતા પ્રગટ થાય, રાગ થી વિતરાગતા પ્રગટ થાય. સમજાણું કઈ? અરે વાત સંતો ઉત્તર બાંધે ઘણા તરે એ ભગવાનભાઈ. સંગર થાય અને એની વાણી નીકળે એથી તરે જીવો. એ વખતના આત્માઓ એ વાણીને સાંભળે છે, વિકલ્પ ઉઠે છે. એમાંથી એને ભગવાને એમ કહ્યું છું ત્યાં વાણીમાં કે આ વિકલ્પ જે અમારા તરફનો છે તેને ભીન પાડીને જ્ઞાયકમાં એકાગ્ર થા, તારે તમે ધર્મ થશે. એ વાણીમાં એમ આવ્યું હતું. સમજાણું કઈ? કારણ કે જ્યાં સુધી એનું પદ્રવ ઉપર લખે છે ત્યાં સુધી તો પદ્રવ દુગઈ રાગ જ થઈ છે એમ ભગવાન પોતે કહે છે. મોક્ષ પાવર માં સંતોષ આચાર પરદવાઓ દુગઈ, પરદ્રવ નું લક્ષ જાય સાક્ષાત ત્રણ લોકો નો નાથ હોય એના ઉપર લક્ષ જાય તો શુભ ભાવ થશે. એ આત્માના સ્વભાવની ગતિ થી વિપરીત ગતિ થઈ. સમજાણું કઈ? ભાઈ વાત આવી ગીત કે છે જો એ શબ્દમાં તો એટલું બધું નાખી દીધું છે કે કોઈ એમ કે ભાઈ આપણા પુનહારા બંધાણા ત્યારે જો આ મનુષ્ય દેહ મેળ્યો આપણને આ મેળ્યું ત્યારે ધર્મ થાય, ના ના, એ મનુષ્ય દેહ ધર્મ થાય નહીં ને સાંભળવાના વિકલ્પ થી ધર્મ થાય નહીં ને સાંભળવાથી જે જ્ઞાન પર લક્ષી ઉભું થયું એનાથી પણ ધર્મ થાય. અરે અરે ભારે વાત ભાઈ, નિષ્ફળ એટલે વાણી વાણી પડે છે, વાણી વાણી પડે છે સ્વભાવ ભરને માટે નિષ્ફળ. વાણી વાણી નું પ્રલંબન છે, વાણી ના પ્રલંબન થી બીજાને ધર્મ થાય એમ છે? કોણ કામ કરે જ નથી, પોતાનું પ્રલંબન કરે છે, વાણીનું કામ છે એ છે ઠીક. વાણી વાણીનું પર્યાય કરે એ વાણીનું કામ નથી, એ વાણીનું કામ પરને કામ કરે બી વાણીનું કામ છે. આખરી વાત છે, લોકો ધ્રુજી ઉઠે અહીં તો કોઈ હામાં પડી શકે એવું નથી, શું કરે ધ્રુજી ઉઠે. હા એમ નહી એમ નહી, કઈ માથા ફોડતા રે કરી છે, માર્ગ તો આ છે. કહે નહી નો કહે તો રેજ રખડવાનો છે. પણ વાત એ છે કે ભગવાન પોતે ચૈતન આનંદ સહિત સ્વરૂપ છે. જો એ કે છે આશરો આગામી કાળમાં આત્મોલ્લાન પણ કરનાર એવાથી પૂતગળ નો હેતુ હોવાથી દુઃખ હશે, ત્યારે જીવત સમસ્ત પૂતગળ પરિણામ નો અહેતુ હોવાથી દેખો. આત્મા તો કોઈ પૂતગળ પરિણામ નો હેતુ જ નથી, બંધાય એવા જે પરિણામ એ આત્માના નહીં. સમજાણું કઈ? પૂતગળ પરિણામ અહેતુ હોવાથી શું કે છે આ તીર્થંકર બંધા એ આત્મા એના હેતુ નો અભાવ છે એમાં, એ પરિણામ એના છે જ નહીં. આશ્રવો જીવત સમસ્ત પૂતગળ પરિણામ નો હેતુ. ભાઈ તીર્થંકર પરિણામ બંધા એનો હેતુ આત્મા છે, એ અહેતુ છે, હેતુ નહીં. આત્મા પરિણામ વિકારી પરિણામ જીવના અને બંધનમાં નિમિત્ત આત્મા થાય, બંધનમાં નિમિત્ત આત્મા એવો આત્મા છે. આત્મા પણ ઉદગળ પરિણામનો હેતુ ત્રણ કાળમાં છે નહીં, એ ભગવાન આત્મા આનંદની પર્યાય ઉત્પન્ન કરે એવો હેતુ આત્મા છે. હા 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 હા
સમજાણું કઈ અમલ ધોમ વાત છે દુનિયા થી હે પરમ સત્ય ત્રણ કાળ ત્રણ લોક માં ફરે ને દુનિયા માને ન માને પક્ષ કરે ન કરે એથી કઈ સચ પડી જાય ઓ દુગરાજી ભાઈ તો ફાઇલો પોતાથી જયારે થાય ત્યારે નિમિત્ત થી થયો એમ વ્યવહાર થી કહેવામાં એક વ્યવહાર અભૂતાર છે કથમ એ વિતરાગ સ્વરૂપ પરમાત્મા પોતે છે એને વળી આલમન થી વિતરાગતા પ્રગટે એવી વસ્તુ હોય કે ભગવાન ની વાણી સાંભળી માટે સમ્ય જ્ઞાન થયું સમ્ય દર્શન એમ ન હોય ભાઈ એમ નથી ભગવાન આત્મા પૂજગલ કોઈ પણ પૂજગલ પરિણામ નો હેતુ આત્મા છે જ નહીં એ તો અતિન્દ્રિય આનંદ ના પરિણામ નું કારણ આત્મા છે સમજાય છે કાંઈ એવા આત્માને શુભ પરિણામ જે નવા કર્મ બંધાય એનો હેતુ બંધાય તે ભવિષ્યમાં આકોટવાનું કારણ એમ જાણીને ભગવાન આત્મા કોઈ પરિણામનો અને બંધનો હેતુ નથી એવા આત્મા ઉપર દ્રષ્ટિ કરવી અને રાગથી ભિન્ન પડવું એનું નામ સંયમ દર્શન ને ધર્મની પહેલી સીઢી કહેવામાં આવે છે કેટલું અમારી જીવ છે ભાઈ ભાઈ તું નિરાલંબી પદાર્થ છો ને ભાઈ તને વિકલ્પ થી અને નિમિત્ત થી લાભ થાય એવી ચીજ તું છો એ વસ્તુ તો એવી નથી એમ કે છે સમજાણું કાંઈ જયારે જાય તું ધર્મ પાન ત્યારે નિરાલંબી નિરપેક્ષ રાગ ને નિમિત્ત ની અપેક્ષા વિના ભગવાન ત્રિકાળી આનંદ કંદ છે એના ઉપર દ્રષ્ટિ થતા ધર્મ થાય છે જેટલા ને ધર્મ થયો થાય ને થશે આ રીત થી થશે બીજી કોઈ રીત છે એકાંત રે એકાંત એમ રાજ પડતો પછી એકાંત છે અરે તીર્થંકર ગોત્ર બીજાને લાભ ન થાય અરારા શું કહેતા ભગવાન સાંભળ ને ભાઈ એ વાણી છે તો પરમાણુ છે સ્વતંત્ર નીકળે છે તીર્થંકર સાંભળનારા એની યોગ્યતા પ્રમાણે ત્યાં સાંભળે છે પણ એને એ જાતનો ઉઘાડ હોય છે એ જાતનો શુદ્ધ વિકલ્પ છે બસ હવે એ જાતનો શુદ્ધ વિકલ્પ એ જાતનો ઉઘાડ એ સમ્યક દર્શન પામવાનું કારણ છે સમજાય છે કાંઈ એની ઉપેક્ષા કરી સિદ્ધાનંદ લક્ષ્મણ આનંદ કંદ નો આશ્રય કરે ત્યારે એને સમ્યક દર્શન થાય સત્સંગી સમજાણું કાંઈ આ પુણ્ય પાપ ના ભાવ આગામી કાળમાં આત્મસ્થાનો અર્પણ કરનારા એવા પૂદગલ પરિણામનું કારણ હોવાથી દુઃખરૂપ છે જીવક સમજ પૂદગલ પરિણામનો અહેતુ હોવાથી દેખો સમજ પૂદગલ પરિણામનો હેતુ આ તીર્થંકર બંધાય એનો હેતુ આત્મા નહીં એમ કે છે એ વિકારી પરિણામ છે એ આત્મા નહીં તો આશ્રો તો ભિન્ન છે સમજાણું કાંઈ એવો એમાં છે પુસ્તક પીડ્યા છે હવે તો સમયસર બહુ બહાર પડી ગયા છે હે 15 વાર વંચાઈ ગયો આ કોળમી વાલ આવે છે સભામાં કોળમાં કોળમી વાર પહેલેથી છેલ્લું 15 વાર વંચાઈ ગયું બસ લ્યો આમ આશ્રવો નો અને જીવનો લ્યો ડબલ થઈ ગયા આમ આશ્રમો ને જીવનું સવારે સબોલ હતા કાલે સવારે સબોલ હતા અત્યારે આ સબોલ થયા જ્યાં ત્યાં છ જ આવે છે વધારે
આમ આશ્રવોનું એટલે કે પુણપાપના ભાવ એ જીવને સંબંધરૂપ છે, સંયોગરૂપ છે, સ્વભાવ નહીં એમ જ્ઞાન થયું. બીજું અધ્રુવ છે, શુભ શુભ અધ્રુવ છે, ભગવાન ચૈતન્ય ધ્રુવ છે. પુણપાપ અનુક્રમે ઉત્પન્ન કરનારા અનિત છે, ભગવાન એક રૂપે વિજ્ઞાન ઘન છે આત્મા. સમજાણું કઈ? આશ્રમો કર્મના ઉદય થયા નિમિત્તના લક્ષ્ય થયેલા, કર્મ ખરી જાય ને ખરી જાય છે એટલે અશરણ છે. પુણપાપના પરિણામ જીવને અશરણ છે. શરણ ભગવાન આત્મા પોતાથી રક્ષિત ભાવ આનંદ છું. પુણપાપ દુઃખરૂપ છે, ભગવાન આનંદરૂપ છે. પુણપાપ ભવિષ્યમાં આકુલતાના ઉત્પન્ન કરનારા પૂતગળનું નિમિત્ત છે, ભગવાન આત્મા કોઈ પણ પ્રકારના પૂતગળના બંધનું નિમિત્ત છે જ નહીં. સમજાણું કઈ? આમ આશ્રવોનું અને જીવનું ભેદ જ્ઞાન થતા વેત જ દેખો, એનું ભેદ જ્ઞાન થતા વેત એને રાખીને એને કા વિકલ્પ છે ને સાંભળ્યું ના લાલ એને ભેગું રાખીને એનાથી ભેદ પડતા. સમજાણું કઈ? થતા વેત જ અંતરમાં વસ્તુ ધ્રુવ નિત્ય સ્વભાવ જ્ઞાન ઘન શરણ આનંદ અને પુદગળના પરિણામનો અહેતુ એટલે પોતાના આનંદનું કારણ પરના નિમિત્તનું કારણ એવું આત્મા અને આશ્રવોનું અંતરમાં બેની એકતા જે અનાદિની છે એને લક્ષણો અને ભાવથી બરાબર જાણી અને ભેદ કરીને આત્મા તરફ વળે ત્યારે વેત જેનામાં કર્મ વિપાક શિથિલ થઈ ગયો, કર્મના વાદળા છૂટી ગયા, આમ એકાગ્ર થયો, ભેદ પડ્યો, કર્મ છૂટી ગયા. સમજાણું કઈ? કર્મના વાદળા શિથિલ થાય ને આત્મા આમ કરે એમ નથી લીધું ભાઈ. શું કીધું? કર્મના વાદળા ઢીલા પડે ને આત્માને ભેદ જ્ઞાન થાય. એવો તો ખરાય કે આમ રાગ ને દુઃખરૂપ ને જાણી ભગવાન આત્મા આનંદરૂપ છે એમ ભેદ જ્ઞાન થતા હવે કર્મ ઢીલા પડી જાય છે. આમ કીધું તો ઢીલા પડી જાય છે એમ કે છે, એ પણ નિમિત્તનું કથન છે. જાણું કઈ? અહીંથી ઉપેડ્યું એટલે કે કર્મ આમ થાય થાય હવે કર્મ ઘરે એને રહ્યા એની મેળે ચોરી છે ક્યાંથી? તું તારા સ્વભાવનો આશ્રય કર તો એની મેળે કર્મ ઢીલા પડ્યા વિના રે, એનો એવો સ્વભાવ છે. સમજાય છે કઈ? અરે સારી સત્યની વાત. હા પર્યુષણ વસ્તુનું સ્વરૂપ આવું છું બાપુ. હા હા પર્યુષણ જોડાવું સેવા ચૈતન મૂર્તિ ભગવાન ચાહે તો શુભ હો કે શુભ વિકલ્પ થી ભિન્ન એવી ભિન્ન પાડીને આત્માની એકાગ્રતા કરવી તે જ ક્ષણે કર્મના વાદળા રજકણો ઢીલા પડી જાય શિથિલ થઈ જશે. કર્મ વિપાક જેમાં શિથિલ થઈ જશે, શિથિલ થઈ જશે. શું સમજો? એમાં શિથિલ તમારે તો શિથિલ શબ્દ આવશે ને પ્રવચન વિપરીત આત્મા તો સમજાણું કઈ? શિથિલ થઈ ગયો છે એવો તે આત્મા જથ્થાબંધ વાદળાની રચના જેમાં ખંડિત થઈ ગઈ છે. મેં સૂર્યનો દાખલો આપે કે જેમ જથ્થાબંધ વાદળાના રચના જેમાં નાશી એવા દિશાના વિસ્તારની જેમ દિશાનો વિસ્તાર થઈ ગયો, વાદળા તૂટી ગયા અને દિશાનો પ્રકાશ થયો છે બહાર. અમર્યાદેનો વિસ્તાર છે ભગવાન આત્માનો, અમર્યાદ મર્યાદા વિનાનો સ્વભાવ છે એવો સહજપણે વિકાસ પામતી થઈ શકતી જશે. એ રાગ ને પુન થી ભિન્ન પડતા ચૈતન્ય શક્તિનો વિકાસ સહજપણે થાય છે. સમજાણું કઈ? સહજપણે વિકાસ પામતી ચીજ શક્તિ વળી ચીજ શક્તિ દ્વારા એમ કીધું
ભેદ પાડીને જે આ જ્ઞાનમાં આવ્યો એટલે ચિત્ત શક્તિ દ્વારા વિકાસ પામતો જાય. જેમ જેમ વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે, જો ભાષા એવું અહીંથી શરૂ કર્યું છે. પહેલું અહીંથી શરૂ કર્યું કે પુણપાપના વિકલ્પોથી ભિન્ન એવું ચૈતન સ્વરૂપ છે, એવી અંતર એકાગ્ર થતા કર્મના વાદમાં ઢીલા પડે છે એક વાર. અને ચૈતન શક્તિનો જેમ કમળ કળી સંકુચમાં હોય અને કળી જેમ ખીલે છે, એમ ભગવાનનું જ્ઞાન સ્વરૂપ આત્મા એની પર્યાયમાં કળીની પેટી ખીલી નીકળે છે. રાગની પુણ્યની એકતામાં વિકાર ખીલતો એને ભેદ પાડીને ચૈતન જ્ઞાન મૂર્તિ ભગવાન આત્મા છે એમ અંતર વાયું, ચિત્ત શક્તિ સહજપણે વિકાસ પામતી ખીલી નીકળે છે. સમજાણું કાંઈ? જો આ ધર્મની વિધિ ને રીત બરાબર, વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા એનો એનો કહેલો ધર્મ આ. સમજાણું કાંઈ? જેમ જેમ વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે તેમ તેમ આશ્રમથી નિવૃત્ત થતો જાય છે. ક્રમ પાછો વર્ણ્યો છે, ભેદ આમ રાગ થી ભીન પહેર્યું અને એકાગ્ર થયો, પછી પણ જેટલો એકાગ્ર થતો જાય છે તેટલો આશ્રમથી અસ્થિરતાથી નિવૃત્તો જાય છે, આગળ વધવા માંગે છે. હવે સમજાય છે? જેમ જેમ જ્ઞાન સ્વરૂપમાં ભગવાન વિજ્ઞાન ઘન સ્થિર થતો જાય છે તેમ તેમ પુણ્યના પરિણામ અને પાપના ભાવથી નિવૃત્તો, અને જેમ જેમ આશ્રમથી નિવૃત્ત થતો જાય છે, પછી અહીંથી પાછી વાત લીધી પણ શરૂ અહીંથી કરી છે, જેમ જેમ આશ્રમથી નિવૃત્ત થાય છે તેમ તેમ વિજ્ઞાન ગણ સ્વભાવ થતો જાય છે. સમજાણું કાંઈ? તેટલો વિજ્ઞાન ઘન સ્વભાવ થાય છે, અહીંથી પાછળ લીધો. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા રાગની એકતાના તરળ ને અથિર હતો, એ રાગ થી ભિન્ન પડીને પોતાના જ્ઞાનમાં ચિત્ત શક્તિના વિકાસમાં આવ્યો, એટલે જેમ જેમ જ્ઞાન સ્વરૂપ એટલે આત્મ સ્વભાવ એકાગ્ર થતો જાય છે, જેટલો તેટલો વિજ્ઞાન સ્વભાવ થાય છે, જેટલો સમ્યક પ્રકાર આશ્રમથી નિવર્તે છે, સમ્યક પ્રકાર એમ કીધો. સમજાણું કાંઈ? જેમ જેમ આશ્રમથી તેટલો વિજ્ઞાન ગન સ્વભાવ થતો જાય છે કે જેટલો સમ્યક પ્રકાર આશ્રમથી નિવર્તે, રાગના વિકલ્પથી જેટલો આમ નિવૃત્યો એટલો સ્થિર થતો જાય, અને સ્થિર થતો જાય છે એટલો આશ્રમથી નિવૃત્ત થાય. સમય એક જ છે એમ કે છે. સમજાણું કાંઈ? આ પ્રશ્ન એ હતો ને, અને તેટલો આશ્રમથી નિવૃત્ત છે જેટલો સમય પ્રકાર વિજ્ઞાન ઘન સ્વભાવ થાય છે, જો એક સમયની વાત સિદ્ધ કરે છે. આ રીતે આ જ્ઞાન અને આશ્રમની નિવૃત્તિને સમકાવતો છે. સમજાણું કાંઈ? સમકાવતો આ રીતે છે. સમજાણું કરે? આમાં જેમ જેમ આત્મા પુનપાપના વિકલ્પથી ભીન પડીને સ્વભાવમાં એકાગ્ર થઈ ચિત્ત શક્તિનો વિકાસ થતો જાય છે, અને તેટલો તે જ્ઞાનમાં એકાગ્ર થતો જાય છે તેટલો તેટલો આશ્રમથી નિવૃત્તો જાય છે, જેટલો જેટલો આશ્રમથી નિવર્તે તેટલો તેટલો સ્થિર થતો જાય, સ્થિર જેટલો થાય એટલો આશ્રમ સમ્યક પ્રકારે આશ્રમથી નિવર્તે છે, સમ્યક પ્રકારે નિવૃત્તો ફરીને આવે ને એવો એમ કે છે. સમજાણું કાંઈ? શુભ થી લાભ થાય છે એમ ન કીધું, શુભ થી જેટલો નિવૃત્તે છે તેટલી એકાગ્રતા થાય છે, અને એટલી એકાગ્રતા થતા શુભ પણ એટલો નિવૃત્ત છૂટી જાય. બાવા આ પૂરું કેટલો વખત છે? કાલે પૂરું થશે એવું લાગે છે. કાલે જ પ્રવચન શરૂ કરું. આ નવું છપાનું છે ને ગુજરાતી, એટલે આ પૂરું થશે ને એને શરૂ કરવું. હા, પ્રવચન સાર ગુજરાતી છપાના ને હમણાં કાલ બપોરે
પૂરું થશે અને તરત એની શરૂઆત થશે. બાવા આશ્રમોનો અને આત્માનો ઉપર કયો તે રીતે વેદ જાણતા જાણતા જ જે જે પ્રકારે જેટલા જેટલા અંશે આત્મા વિજ્ઞાનગન સ્વભાવ થાય તે તે પ્રકારે તેટલો તેટલા અંશે તે આશ્રુતિ નિવૃત્ત છે. એવો મનસ્થાન ભેદ સમ્યક દર્શન થયું સમજ્ઞાન થયું આદો વર્તન જેટલો એકાગ્ર થાય છે એટલો આશ્રુતિ છૂટે છે. પાંચમા ગણ સ્થાનમાં એટલો આશ્રુતિ છૂટે છઠ્ઠે વધારે છૂટે છે. બધા ભેદ ભર્યા ત્યાં પર્યાયમાં પણ શુદ્ધતા વધતી જાય છે એથી અશુદ્ધતા ટળતી જાય છે એવું એનું સ્વરૂપ છે. જયારે સંપૂર્ણ વિજ્ઞાન ઘન સ્વભાવ થાય છે એકલો જ્ઞાન ઘન એકલો આત્મા રહ્યો ત્યારે સમસ્ત આશ્રમ નિવૃત્તિ છે. આમ જ્ઞાનનો અને આશ્રમ નિવૃત્તિનો એક કાળ છે. સમજાણો આમાં આશ્રવો ટળવાનું અને સંવર થવાનું વર્ણન ગુણસ્થાનોની પરિપાટી રૂપે તત્વાસૂત્રની ટીકા આજે સિદ્ધાંત શાસ્ત્રમાં છે. ત્યાંથી જાણવું વધારે જાણવું એને. અહીં તો સામાન કાળ પ્રકાર છે તેથી સામાન પણ કહ્યું. બહુ ગાથા સરસ હતી વસ્તુનું સ્વરૂપ જ આ છે. આમ આવો નજીક સરખું છે આમ તમે નજીક આવો ને તમે અહીં જગ્યો છે ઘણી સગનમાં નજીક આવો આમ જગ્યો છે બોલ કર રહી જાય તમે તડકો લઈ જાય સમજાવવામાં. આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય એટલે શું શું કહો છો પણ તમે કે છે વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય એટલે શું તેનો ઉત્તર. આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવ થતો એટલે આત્મા જ્ઞાનમાં સ્થિર થતો જાય છે. જ્ઞાન એટલે આત્મા જ્ઞાન સ્વરૂપ ભગવાન એ પોતે પોતાના જ્ઞાનમાં સ્થિર થવું એનો વિજ્ઞાન ઘન છે. વિશેષ જ્ઞાન આવડે ના આવડેનો પ્રશ્ન છે સમજાણું કઈ. જ્યાં સુધી મિથ્યાત હોય એ ભગવાન આત્મા જ્ઞાન મૂર્તિ છે એમાં રાગ ને પુનથી ધર્મ માનવાનું મિથ્યાત હોય ત્યાં સુધી જ્ઞાન ને ભલે જ્ઞાન નો ઉઘાડ ઘણો હોય એ ઘણો હોય નવ પૂરો ઉઘડી જાય અગિયાર અંક ખુલે દસ હજાર માણસમાં લાખો માણસમાં ઉપદેશ એવો કરે લોકોને એમ લાગે કહો હો પણ મિથ્યાત રાગની એકતાની બુદ્ધિનું જે જ્ઞાન તેને જ્ઞાન કહેતા એ વિજ્ઞાન ઘન થયું સમજાણું કઈ. જ્ઞાન ને ભલે જ્ઞાન નો ઉધારો ઘણો હોય તો પણ અજ્ઞાન કહેવામાં આવે છે. શું કે છે આત્મા ચૈતન જ્ઞાન સ્વરૂપ આનંદ છે એની અંતરદ્રષ્ટિ થઈને એકાગ્ર ન થાય અને એકલા મિથ્યાદ ભાવથી કોઈ રાગની મંદ પડવાથી જ્ઞાનનો અવસાન દેખાય તો એ જ્ઞાન જ્ઞાન નથી. સમજાય છે એ નહીં. ભલે જ્ઞાનનો અવગાર થોડો મિથ્યાદ ગયા પછી છે ને એ રાગ થી ભિન્ન પડીને એકતા તૂટવાથી જ્ઞાનમાં એકતા થવાથી જે જ્ઞાન થયું તે જેમ જ્ઞાનનો ઉગાર થોડો હોય સમજાવી શકે નહીં બીજાને બોલી શકે નહીં એનો ઉત્તર આપી શકે નહીં એવું જ્ઞાન ઉગાર થોડો હોય એથી કરીને જ્ઞાન વિજ્ઞાન ઘન નથી એમ નહીં એ વિજ્ઞાન ઘન થયું છે. સમજાણું કઈ. હા વિખ્યાત ગયો એકત્ર બુદ્ધિ ગઈ અને અનુભવ થયો જ્ઞાનનો એ જ્ઞાનમાં પોતે એકાગ્ર છે ભલે જ્ઞાનનો ઉઘાડ બીજાને સમજાવવાનો બીજો વિશેષ ન હો છતાં જ્ઞાન રાગથી ભિન્ન પડીને મિથ્યાત ગઈને જે વિકાર રહિત જ્ઞાન એકાગ્ર થયું તે જ્ઞાનને વિજ્ઞાન ઘન કહેવામાં આવે. સમજાણું કઈ. જેમ જેમ તે જ્ઞાન વિજ્ઞાન જામતું
घट थतू स्थिर थतु जाए भगवान आत्मा पोतानो चैतन्य स्वभाव एने पुण्यना परिणाम थी भीन पाड़ी अने ज्ञान स्वभाव में जेम स्थिर थतु जाए घट थतु जाए घट ज्ञान घट थतु जाए घट थतु जाए हूँ कह आ रंगबंग घट थतो जेम नहीं कहता एक कपड़ो हो रंग में बोलू बीजा ने बोल घट थत रंग दूधपार घट थत उखाड़े घट थत दूधपार आ कढ़ी ए हा दूधपार घट थे एम घट थत आई तो कहे ज्ञान स्वरूप चैतन्य प्रकाश એમાં જેટલો એકાગ્ર થાય મિચ્છા ટળીને રાગની બુદ્ધિ ટળીને હિત બુદ્ધિ ટળીને જે જ્ઞાન એકાગ્ર થાય તેમ તેમ જ્ઞાન ઘટ જામતું જાય છે જ્ઞાનમાં શુદ્ધતા વધતી જાય છે એમ કે છે સમજાવું કઈ ઘટ થતું જાય છે સ્થિર થતું જાય છે વિજ્ઞાન જામતું જાય ત્રણ શબ્દો આપેલા છે તેમ તેમ આ સ્રવોની નિવૃત્તિ થતી જાય છે એમ તો રાગનો અભાવ થતો જાય અને જેમ જેમ આશ્રવની નિવૃત્તિ થતી જાય છે તેમ તેમ વિજ્ઞાન જામતું ઘટ થતું સ્થિર થતું જાય છે જો અર્થાત આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે આ શું કરવા ખુલાસો કર્યો કે ચૈતન્ય ઘન વિજ્ઞાન ઘન આત્મા જે છે વસ્તુ એને પુણપાપના આશ્રવથી ભીન પાડીને આત્મામાં એકાગ્ર થાય તેનું નામ વિજ્ઞાન ઘન કહેવાય છે વસ્તુ વિજ્ઞાન ઘન છે પણ આ પર્યાયમાં વિજ્ઞાન ઘન થાય છે એમ કહેવું છે વસ્તુ તો એટલું વિજ્ઞાનનું દોર છે જેમ સમજાય છે બરફની શિલા હોય પાંચ મણની ઠંડી શિલા ઠંડુ એ રૂપી છે ભગવાન ઠંડી શાંત વિતરાગી શિલા છે રૂપી જાડો થતો જાય પર્યાયમાં એકાદ થતો જાય સમજાણું કઈ શાંતિ વધતી જાય જ્ઞાનની પકડવાની શક્તિ પણ વધતી જાય એનું નામ ઘટ કે છે પાછા સમજાણવામાં ઘટ થી થાય આત્મા આ અર્થના કરો સુખ ને આગળના કથની સૂચના કાંઈ કહે છે હજી નહીં વિરચ્ય સંપ્રતિ પરદ્રવ્યાત નિવૃત્તિ પરાણ સ્વ વિજ્ઞાન ઘન સ્વભાવ અભયાત અસ્તિ ધ્રુવાન પરમ અજ્ઞાનુત્થિત કર્તુ કર્મ કલનાદ ક્લેશાત નિવૃત્તિ સ્વયં નિવૃત્ત સ્વયં જ્ઞાની ભૂત ચકાસ્તિ જગત સાક્ષી પુરાણ અપમાન એ રીતે પૂર્વ કથિત વિધાન વિધિ લ્યો આ વિધિ પૂર્વે કહેલી વિધિ એટલે કે પુનપાપના ભાવને છ પ્રકારે દુઃખરૂપાદી જાણીને ભગવાન આનંદને ધ્રુવ જાણીને પરથી ભીન પડીને એકાગ્ર થાય એ ભીન પાડવાની વિધિ બરાબર જેવા ધર્મ કરવાની વિધિ એ લોકોમાં બહુ શ્વેતામાં રહ્યું એવું આવે કે જે કંઈ ક્રિયા થાય એ વિધિથી કરવી અવિધિથી આ બધી બહારની ક્રિયા વિધિ થી ક્રિયા થાય બહુ ફળ આપે એ તો ધૂળ નથી તારી હવે કરીને આપવાને શું કહેવાય બોલા કે શાંતિ યોગ ને શું કહેવાય પૂજા હે શાંતિ સનાતન ને કરી કરીને મરી જાય ને એ તો રાગ છે એ રાગ ની વિધિમાં દોષ ન લાગવા દે તો એ રાગ છે પુન છે આ એમાં ધર્મ માને તો મિથ્યા છે વિધિ કરવું આવે છે નહીં વિધિ કરવું હા ઉદાન પણ વિધિ કરવા પિસ્તાળી દી ભગવાન આટલા પગે લાગવા આટલા માળા ગણવી એમાં વિધિમાં ફેર ન આવે એ લાગતારી વિધિ કરી શુભાવ હોય તો પુણ્ય ધર્મ નહીં બરાબર
અરે આખું પડે હો માણસ આ વર્ષી તો કરતા હોય ને એને કે કેલા તારો ધર્મ નથી બજારી ફૂકાઈ જતી હોય હે શેઠિયાની દીકરી બહુ હોય દીકરીને હવે પાંચ દો લાખ ને આશા મિલ ઉભા ઉભા હુકા થાય બિચારા એક ટન બે ટન ખાય ખાય તો હરખાનું પડશે બીજે દી નો વાંધો ન આવે ને કદે ન હરખું પણ એથી શું થયું હા હા એ તો રાગની મંદતા ઉપર એનું લક્ષ છે વસ્તુ તો ભૂલી ગયો છે આત્મા મિથ્યાત્મા ઘૂંટે છે મિથ્યાત્મા ભારે કાંડ અહીં કે છે કે આ વિધયથી હમણાં પરદ્રવથી ઉત્કર્ષ નિવૃત્તિ કરી દેખો હમણાં ઓલો તત્કાળ શબ્દ હતો ને સમકાળ હતો ને સમકાળ એ માટે બતાવી ચલો એ સમકાળ બતાવો છે ને એ સમય એમ પૂર્વકથી બધાથી હમણાં ના તુરત જ પરદ્રવથી ઉત્કર્ષ નિવૃત્તિ કરીને દેખો પરદ્રવ શબ્દ રાગાદી વિકલ્પાદી બધા પરદ્રવ સમજાણું કાંઈ વિજ્ઞાન ગણ સ્વભાવ એવા કેવળ પોતાના પર નિર્ભયપણે આરોપ થતો વિજ્ઞાન ગણ સ્વભાવ રૂપ એવો કેવળ પોતાના પર નિર્ભયપણે આરોપ થયો નિશંકપણે એમ લેવું છે નિશંક નો નિર્ભય કર્યો નિશંક નો નિર્ભય કર્યો નિર્ભય પણ આરોપ થતો એમ નિશંકપણે આરોપ સ્વભાવમાં થતો એમ કેમ ભાઈ સમજાણું કાંઈ નિર્ભય નિશંક છે નિશંક નિર્ભય છે ભગવાન જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય છે શુદ્ધ ધ્રુવ છે એને રાગથી ભીન પાડી ને આરૂઢ થયો થકો નિશંક પણ આ સ્વભાવ છે એમાં સ્થિર થયો થકો પોતાનો આશ્રય કરતો દેખો પોતાનો આશ્રય કરતો વિકલ્પનો આશ્રય છોડતો છોડતો છૂટી જાય છે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા કર્મની પ્રવૃત્તિ એવો જ કર્યો જરિયામાં બોલામાં એવું કર્યું છે અજ્ઞાન રૂપ કરતા કર્મની પ્રવૃત્તિ અજ્ઞાન રૂપ કરતા કર્મની પ્રવૃત્તિ અજ્ઞાનથી ઉત્પન્ન થતી નહીં અજ્ઞાન રૂપ દયાદાન નો વિકલ્પ ભક્તિ નો એ મારું કાર્ય છે હું એનો કરતા અજ્ઞાન રૂપ કરતો છે અજ્ઞાન રૂપી કરતા કર્મની પ્રવૃત્તિ અજ્ઞાન રૂપ કરતા કર્મની પ્રવૃત્તિ સમજાણું કાંઈ ઉથિત છે ને એ વાત ઉત્પન્ન થઈ પણ ઓલે અર્થે એવું કહ્યું છે અજ્ઞાન અજ્ઞાન રૂપ ઉત્પન્ન થઈ એવું ભાષા કરતા કર્મની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલા ક્લેશથી નિવૃત્ત થયેલો પોતે જ્ઞાન સ્વરૂપ થયો થતો રાગથી વિકલ્પથી ભિન્ન પડીને જ્ઞાન સ્વરૂપ એવી વસ્તુ છે તેવી દ્રષ્ટિને જ્ઞાન થયો થકો જગતનો સાક્ષી રાગ આદિ કોઈ પણ દશાનો સાક્ષી જ્ઞાની છે જ્યારથી સાક્ષી પણ પ્રગટ પુરાણ પુરુષ અનાદિનો આત્મા હતો તો હતો છે તો અનાદિનો છે અહીંથી હવે પ્રકાશમાન થાય છે એ અહીંથી હવે પ્રકાશમાન ચૈતન સ્વરૂપ થાય એનો અધિકાર આપણે પંચોતેરથી ચોરાશી અહીં આજ પૂરું થઈ જાઓ કાલે પ્રવચન સાર.